नमस्कार, આજના ન્યૂઝ ફોકસમાં હું ભૈરવી કોશી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. અમેરિકાના કોર્પોરેટ જગતની ટોચની હસ્તીઓ સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજતા પ્રધાનમંત્રી મોદી. બહુરાષ્ટ્રીય કંપનીઓને મેક ઇન ઇન્ડિયા ઝુંબેશમાં સામેલ થવા શ્રી મોદીએ કર્યો આગ્રહ. સ્વચ્છ ભારત અભિયાન તથા ગંગા શુદ્ધિકરણ માટે પ્રવાસી ભારતીય સમુદાયનો સહયોગ માંગતા પ્રધાનમંત્રી. ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેરમાં નરેન્દ્રભાઈનું પ્રવચન બન્યું ઐતિહાસિક ઘટના. એશિયાના અનેક દેશો અમદાવાદની બીઆરટીએસ સેવાનું અનુકરણ કરવા થયા તૈયાર. અમદાવાદમાં એશિયા બીઆરટીએસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. અને વડોદરાના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ જાળવાતા પોલીસ તંત્રએ લીધો રાહતનો શ્વાસ. તોફાની તત્વોના બહિષ્કાર સાથે માનવતા જીવતી રાખવા પોલીસ વડા પીસી ઠાકુરની અપીલ. સમાચાર વિગતવાર. અમેરિકાની અત્યંત શક્તિશાળી એવી 11 કંપનીઓના વડા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાવર બ્રેકફાસ્ટ કરી કહી શકાય તેવી એક બેઠક યોજી તમામને ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા આગ્રહ કર્યો હતો. દુનિયાભરમાં કારોબાર ધરાવતી કંપનીઓનું મૂડીરોકાણ ભારત ખેંચી લાવવા માટે પ્રધાનમંત્રીએ સર્વેને મેક ઇન ઇન્ડિયા ઝુંબેશના લાભાલાભ સમજાવ્યા હતા. જનરલ ઇલેક્ટ્રિક, બોઇંગ, આઈબીએમ, બ્લેકરોક લોરેન્સ, પેપ્સિકો સહિત તમામ કંપનીઓના વડા મૂડીરોકાણ માટે ભારતમાં પડેલી તક વિશે સ્વયં નરેન્દ્ર પ્રધાનમંત્રીના માનમાં ભોજન સમારંભ યોજ્યો હોવાથી શ્રી મોદી વોશિંગ્ટન જવા રવાના થાય તેની ન્યૂયોર્કમાં ઘડીઓ ગણાઈ રહી છે. ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાક્ષાત જોવા માટે સાંભળવા માટે જે ભીડ ઉમટી હતી તે ઘટના અમેરિકાના ન્યૂયોર્કના અને ત્યાં વસતા પ્રવાસી ભારતીય સમાજના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતી બનાવ તરીકે અંકિત થઈ ચૂકી છે. મોદીમય બનેલા અમેરિકા સમક્ષ ખુદ નરેન્દ્ર મોદીએ રજૂ કરેલું વિકાસનું વિઝન અત્રે પ્રસ્તુત છે. ન્યૂયોર્કના ઐતિહાસિક મેડિસિન સ્ક્વેર ગાર્ડનમાં નરેન્દ્ર મોદી જેવા સ્ટેજ ઉપર આવ્યા ત્યારે તાળીઓના ગડગડાટ અને મોદી મોદીના નારા સાથે સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. પોતાના છટાદાર અને જોશીલા ભાષણમાં પ્રધાનમંત્રીએ તે તમામ મુદ્દાઓ વણી લીધા જે એનઆરઆઈ સાંભળવા ઈચ્છતા હતા. વો તીન ચીજે જિસકે લિયે ભારત ગર્વ કર સકતા હૈ ઓર જિસકે આધાર પર ભારત આગે બઢ સકતા. એક ડેમોક્રેસી, દૂસરી તાકત હૈ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઓર તીસરી વાત ડિમાન્ડ. 125 કરોડ કા દેશ હૈ, બહોત બડા બજાર હૈ, બહોત જ્યાદા ડિમાન્ડ હૈ. દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અને દુનિયાના સૌથી મોટા લોકતંત્રની દોસ્તી કે વિશ્વભરમાં ભારતીયોની હાજરી, મંગળ ગ્રહ સુધી ભારતની વિજય યાત્રા કે 21મી સદીમાં ભારતની મોટી ભૂમિકા, આ તમામ મુદ્દાઓમાં તેમણે ભાષણમાં વણી લીધા હતા. ભારતીય મૂળના લોકોના યોગદાનને સલામ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના લોકોએ વિશ્વભરમાં દેશની છબી બદલી છે. ભારતીય લોકતંત્રમાં યુવાનોને દેશની સૌથી મોટી શક્તિ તરીકે વર્ણવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અવસરોથી ભરપૂર આ દેશના ઝડપી ગતિથી વિકાસને કોઈ રોકી શકતું નથી. 35 સે કમ આયુ કે 65% જિસ દેશ કે પાસ નવજવાન હો, જિસકે પાસ એસી સામર્થવાન ભૂજાએ હો, જિસકી ઉંગલિયો મેં કમ્પ્યુટર કે માધ્યમ સે દુનિયા સે જુડને કી તાકત પડી હો, જિસ દેશ કા નવજવાન અપને સામર્થ સે અપના ભવિષ્ય બનાને કે લિયે કૃત સંકલ્પ હો, ઉસ દેશ કો પીછે મુડ કર કે દેખને કી આવશ્યકતા નહીં. જનભાગીદારીને વિકાસમાં મહત્વપૂર્ણ ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ તમામ એવા પગલાઓ ભરશે જેનાથી વિશાળ ફલકમાં લોકોને દેશની પ્રગતિમાં જોડી શકાય. આ દુનિયામાં ક્લાઇમેટ કો લેકર કે જીતની ચિંતા હોતી હૈ, પર્યાવરણ કો લેકર કે જીતની ચિંતા હોતી હૈ, ઉસ દૃષ્ટિ સે ભી ગંગા કી સફાઈ આવશ્યક હૈ.
प्रधानमंत्री ने सांभळवा न्यूयॉर्कना टाइम स्क्वेर नी बहार खास व्यवस्था कराई हती। विशाल संख्या में उपस्थित लोकोए मोटी मोटी स्क्रीन उपर प्रधानमंत्री नु संबोधन लाइव सांभळ्यु हतु। दूरदर्शन समाचार अहमदाबाद। एआईएडीएमके प्रमुख जे जयललिताना वकीलोए कर्नाटक हाईकोर्ट समक्ष तेमना असीलनी जामीन अरजी दाखल करी दीधी छे। देखीती आवक करता अनेक गणी संपत्ति धरावा बदल तमिलनाडुना मुख्यमंत्री जयललिता ने 4 वर्षनी कैद अने 100 करोड़ दंड थया बाद तेमना विश्वासु मंत्री पनीर सेल्वने आज मुख्यमंत्री पदना शपथ लीधा था। आवतीकाले सुनावणीमां जयललिताना वकील तरीके राम जेठमलाणी हाजर रहे तेवी वकील छे। दरमियान जयललिताए असुख वर्तातु होवाथी फरियाद करता एक खानगी हॉस्पिटलना डॉक्टर ने सेंट्रल जेलमां बोलावामां आव्या होवाना समाचार छे। शिवसेना प्रमुख उद्धव ठाकरे जाहिर कर्युं छे के मोदी सरकारमांथी तेमना एकमात्र मंत्री अनंत गीते ने राजीनामुं अपावी पाछा खेंची लेवाशे। मुंबई में पत्रकारों साथे वात करता श्री ठाकरे कह्युं हतुं के प्रधानमंत्री नरेन्द्र मोदी अमेरिकाथी पाछा फरे एटले भारे उद्योग मंत्री अनंत गीते तेमने राजीनामा पत्र सुप्रत करशे। 15 ऑक्टोबरे योजानार विधानसभा चूंटणी माटे बैठकोनी महत्तम संख्या पोतानी पासे राखवानी जीदना पगले भाजप शिवसेना वच्चेना 25 वर्ष जूना राजकीय जोड़ाणनो अंत आव्यो हतो। बीजी बाजु शिवसेनाना हरीफ एवा मनसे प्रमुख राज ठाकरे तीखी टीका करी चूक्या छे के युति तूटी जाय छतां मंत्री पद भोगववानी शिवसेना ने कोण जाणे केम गरज छे। अमदावादमां एसोचेम द्वारा आयोजित 6ठी आंतरराष्ट्रीय फूड प्रोसेसिंग एग्री बिजनेस अने डेरी समिटनो केन्द्रीय फूड प्रोसेसिंग मंत्री हरसिमरत कौर बादले उद्घाटन कर्युं हतुं। नेधरलेंड नाइजीरिया सुरीनाम जेवा भागीदार देश अने पंजाब कर्नाटक जेवा भागीदार राज्य सेमिनारमां छे। राज्यना कृषिमंत्री बाबूभाई बोखीरियाए राज्यमां स्थपानार मेगा फूड पार्क विशे माहिती आपी हती। केन्द्रीय मंत्री हरसिमरत कौरे देशमां 40,000 करोड़ रूपया सुधीनुं फूड वेस्टेज अटकावानी आवश्यकता जणावी हती। खेडूतो खेतरमां ज प्रोसेस करीने फूड बजारमां लई जाय ते माटे सरकार प्रयत्नशील होवानुं केन्द्रीय मंत्रीए जणाव्युं हतुं। सेपरेट करके पूरी अहमियत दी है। प्रोसेसिंग इंडस्ट्री एक तरह का ब्रिज होएगा जो फार्म से लेकर फॉक तक, खेत से लेकर थाली तक लोगों को जोड़ेगा और बीच में जो नुकसान होता है वो घटाएगा। अमदावाद खाते एशिया बीआरटीएस कॉन्फरेंस नो मुख्यमंत्री आनंदीबेन पटेले मंगल प्रारंभ करावियो हतो। सेप्ट यूनिवर्सिटी तथा अमदावाद महानगरपालिका द्वारा आयोजित आ आंतरराष्ट्रीय सेमिनार में 24 देशना प्रतिनिधिओ भाग लेवा माटे आव्या छे। शहरीकरणनी झड़प प्रमाणे परिवहननुं माळखुं सामान्य माणसने परवडे तेवी रीते गोठवाना उपाय अने उकेल पर अहीं चर्चा थवानी छे। अमदावादना मेयर मीनाक्षीबेन पटेले बीआरटीएसनी सफलता विशे माहिती आपी हती। तो मुख्यमंत्री आनंदीबेन पटेले बीआरटीएसने शहरी परिवहनना श्रेष्ठ विकल्प तरीके ओळखावी हती। ज्यारे अर्बनाइजेशन थई रह्युं छे त्यारे आपणे आपणा शहेरोनी अंदर कया प्रकारनी व्यवस्थाओ करवी जोईए के जेथी करीने નાના માનાની વ્યક્તિને પણ એનો લાભ પ્રાપ્ત થાય। રાજ્યપાલ ઓપી કોહલીએ આજે જામનગર ખાતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં જામનગરને આયુર્વેદનું મુખ્ય મથક બનાવવા અને યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ અંગે સૂચનો કર્યા હતા। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ રાજેશ કોટેચા, મંત્રી વસુબેન ત્રિવેદી અને અન્ય અગ્રણીઓએ યુનિવર્સિટી ડેવલપમેન્ટ બોર્ડની 5મી બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી। યુનિવર્સિટીમાં અદ્યતન સુવિધા સાથે આયુર્વેદ ડિસ્પેન્સરીઓના સશક્તિકરણ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી। કેવલ નેશનલ લેવલ પર એક ફોક સંસ્થાન હૈ બલ્કિ ઇસકી અંતરરાષ્ટ્રીય ખ્યાતિ હૈ। ઇસકો ઓર અધિક સ્ટ્રેન્થન કરના ઓર અધિક કન્સોલિડેટ કરના ઓર અધિક મજબૂત કરના તાકિ દેશ મેં સહી માયને મેં ચિકિત્સા કે ક્ષેત્ર મેં એક હોલિસ્ટિક ઓર ઇન્ટિગ્રેટેડ અપ્રોચ વિકસિત હો સકે યે કરને યોગ્ય કાર્ય હૈ। નવરાત્રિના તહેવાર દરમિયાન તોફાનગ્રસ્ત બનેલા વડોદરાના કેટલાક વિસ્તારોમાં આજે પૂરેપૂરી શાંતિ જળવાતા પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો।
सरकार उपरांत समाजना तमाम वर्गना आगेवानो वडोदरावासीओने शांति स्थापवा तमाम स्तरे अपील करी रह्या छे। तो राज्यना पोलीस वडा पीसी ठाकुरे खुद वडोदरा जई स्थितिनी समीक्षा करी हती तथा शांति जाळवा वडोदरावासीओने आग्रह कर्यो हतो। अंतःकरण से अपील करता हूं कि वडोदरा शहर की संस्कारिता जिंदा रहे, मानवता जिंदा रहे और जो चंद निहित स्वार्थ हैं, स्वार्थी तत्व हैं, जो शैतानी तत्व हैं, उनको पहचानें, उनका बहिष्कार करें और उन शैतानी तत्वों को इंसानियत की तरफ, मानव धर्म तक मोड़ें। ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની પેટાચૂંટણી બાદ 9માંથી 3 બેઠક ઉપર ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ મંગુભાઈ પટેલે શપથ લેવડાવ્યા હતા। ડીસાના ગોવાભાઈ રબારી, ખંભાળિયાના મેરામણભાઈ આહિર અને માંગરોળના બાબુભાઈ વાજાએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તથા અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા અને બંનેએ ત્રણેય ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા તથા વિધાનસભામાં કોંગ્રેસનું સભ્યબળ વધ્યું હોવાથી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। મંગળયાનને મંગળ ગ્રહની કક્ષામાં મૂકવાની સફળતા બાદ ઇસરો દ્વારા ભવિષ્યમાં પણ કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવનાર છે જેની માહિતી ઇસરો દ્વારા આપવામાં આવી હતી। મંગળયાન કેવું કાર્ય કરે છે તેમજ અન્ય પ્રોજેક્ટ્સ કયા છે તે વિશે જોઈએ એક અહેવાલ। ભારતે લાલ ગ્રહની કક્ષામાં સફળતાપૂર્વક યાનને મૂકતા એક અનોખી સિદ્ધિ ભારતના નામે લખાઈ ગઈ છે। હાલ મંગળયાન મંગળ ગ્રહની કક્ષામાં સફળતાપૂર્વક કાર્યરત છે તેમજ મંગળયાન અત્યાર સુધી મંગળ ગ્રહની 16 તસવીરો પણ મોકલી ચૂક્યું છે ત્યારે ઇસરો અમદાવાદના ડિરેક્ટરે મંગળયાનના કાર્ય વિશે માહિતી આપી હતી। સી અભી જો માર્સ જો ઉપગ્રહ હૈ એ ઉપગ્રહ માર્સ સે કરીબ કરીબ 3 દિન મે એક બાર પૂરા ભ્રમણ કરતા હૈ ઓર અભી અપના જો ઓર્બિટ જો બોલતે હૈ વો હાઈલી એલિપ્ટિકલ ઓર્બિટ બોલતે હૈ ઉસકો અભી કે હિસાબ સે કરીબ કરીબ 3 કિલોમીટર કા રેઝોલ્યુશન હૈ માર્સ ડિસ્ક કા જબ કવર કરતે હૈ। जब नज़दीक में जाएंगे तो हम 20 मीटर रेजोल्यूशन से पिक्चर ले सकते हैं। एक तो ये चीज़ है, दूसरा अभी हम उसमें मीथेन सेंसर है और थर्मल इंफ्रारेड स्पेक्ट्रोमीटर है और अपना मास स्पेक्ट्रोमीटर है और लाइमन अल्फा फोटोमीटर है, ये सब से हम डेटा लेने का चालू किया है। मंगळयानना संयुक्त अभ्यास माटे एक कमिटीनुं पण गठन करवामां आव्युं छे तेम नासाना एप्लिकेशन सेंटर द्वारा जणावायुं छे। तो मंगळयाननी माफक ज ઇસરો દ્વારા ભવિષ્યમાં ચંદ્રયાન મોકલવાની પણ વિચારણા અંગે વાતચીત ચાલી રહી છે। વી હેવ એન્ટિટી કોલ્ડ એડવાઇઝરી ગ્રુપ ઓન સાયન્ટિફિક ઓપરેશન સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ સો એટ કોસ્ટ બોલતે હૈ ઉસકો સો દે આર ગોઈંગ ટુ મેક અ ડિસિશન ઓન વોટ શુડ બી અવર નેક્સ્ટ ટાર્ગેટ સાયન્ટિફિક ટાર્ગેટ ફોર ધ ફ્યુચર મિશન સો અભી સબ ડ્રોઈંગ બોર્ડ મે ભી નહીં હૈ કેન સે ઇટ્સ ઇન ધ ડિસ્કશન સ્ટેજ। ઇસરો દ્વારા તૈયાર કરાયેલા મંગળયાનની સફળતા બાદ હવે ઇસરો દ્વારા ભવિષ્યમાં દેશની અન્ય સેવાઓ સાથે પણ સંકલન કરી જરૂરી કાર્યો હાથ ધરાશે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। સમાજને ગુનાખોરી મુક્ત રાખવાની ફરજ બજાવતા પોલીસ તંત્રમાં આજે ગંદકી મુક્ત કચેરી માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। સ્વચ્છ ભારત અભિયાન માટેના રાષ્ટ્રીય કોલ પ્રમાણે અમદાવાદના પોલીસ કમિશનર શિવાનંદ ઝા દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરી દાખલો બેસાડવામાં આવ્યો હતો। પોલીસ બેડામાં કચેરી સાથોસાથ રહેણાંકના મકાનોની કોલોનીમાં પણ જૂની ગંદકી હટાવવાની જાત મહેનતમાં પોલીસ કર્મચારીઓ જોડાતા ચોખ્ખાઈ માટેની ઝુંબેશમાં જુસ્સો ઉમેરાયો હતો। પોલીસ કમિશનર શ્રી ઝાએ કહ્યું હતું કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે તેવા ગાંધીજીના વિચારની ભાવના પોલીસ બેડામાં ફેલાય તેની કાળજી લેવાશે। ઓફિસેસ અપને હેડક્વાર્ટર્સ લાઇન્સ શોર્ટ મે પોલીસ બેડે મે જીતની જગહે હે ઉનકો સ્વચ્છ કરને કે લિયે આજ સે હમને બીડા ઉઠાયા હે ઓર જિસકે ભાગરૂપ આજ સબ ઇકઠ્ઠે હોકે ગાંધીજી કી જો સંદેશ થી ડિગ્નિટી ઓફ લેબર કી ઓર સ્વચ્છતા કી ઉસ દિશા મે હમ આજ સે આગે બઢ રહે હે। દર્શક મિત્રો, આજે ન્યૂઝ ફોકસમાં ચર્ચા માટે આપની સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ। અજયભાઈ નમસ્તે। નમસ્કાર।
અજય ભાઈ, મેડિસન સ્ક્વેર ખાતે મોદી સાહેબ નું પ્રવચન તો ઐતિહાસિક હતું, એમાં કોઈ બે મત નથી, આપણે સૌ જાણીએ છીએ, પરંતુ કઈ કઈ એમાં બાબતો આપને અનોખી લાગી, એક પત્રકારની દ્રષ્ટિએ આપ એને કેવી રીતે મૂલવો છો? જો સૌથી પહેલા તો નરેન્દ્રભાઈ વક્તા તરીકે જે ગઈકાલે ખીલ્યા હતા, મને એવું લાગે છે કે ચૂંટણી સભાઓ પછી કદાચ આ ધીસ વોઝ વન ઓફ ધ બેસ્ટ, એટલે કહેવાય ને કે 10 out of 10 માર્ક્સ તમે જુઓ, અને પબ્લિકે જે ત્યાંના બિન નિવાસી ભારતીયો જે એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, અને એટલું જ નહીં, પહેલીવાર કોઈ એક ભારતના વડાપ્રધાન વિદેશમાં ગયા હોય અને એને આવકારવા માટે આટલા બધા સેનેટર અને કોંગ્રેસમેન રાહ જોઈને ઊભા હોય. ઇવન અમેરિકન મીડિયા તમે જુઓ કે ન્યુયોર્ક ટાઈમ્સ હોય કે વોશિંગ્ટન પ્રેસ હોય કે ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યુન હોય કે વોલ સ્ટ્રીટ જર્નલ, એ બધાને પણ એની નોંધ લેવી પડી. આ એક એવું મેડિસન સ્ક્વેર, હું ત્યાં ગયો છું ભૂતકાળમાં પણ બીજા વડાપ્રધાનો સાથે, લગભગ 4 વખત બીજા વડાપ્રધાનો સાથે મને જવાની ત્યાં તક મળી છે. પરંતુ તમે જુઓ કે ભારતના વડાપ્રધાન જતા હોય ત્યારે માહોલ તદ્દન નીરસ, નિસ્તેજ અને એક ઔપચારિક હોય એવો હતો, એની કરતા આ વખતે તમે જુઓ એકદમ વાઇબ્રન્ટ માહોલ. તમને ન્યુયોર્કના જે મેડિસન સ્ક્વેર થી માંડીને ટાઈમ સ્ક્વેર સુધી, જે એનાથી 4 બ્લોક દૂર છે, એ સંપૂર્ણ રોડ જે છે એ ભારતમય થઈ ગયો હતો અને સમગ્ર ભારત માટે એક માહોલ ઉભો થયો. બીજું કે એમણે પોતે કહ્યું કે મેં છોટા આદમી હું ઓર છોટે આદમી કી તરહ છોટી બાતે સોચતા હું. એનઆરઆઈ અને એનઆરજી, પેલું એક ગુજરાતી પ્રત્યે તો લાગણી હતી, પણ હવે ભારતના વડાપ્રધાન છે એટલે એમણે કહ્યું કે ભાઈ જ્યારે હું આ પ્રશ્નની રજૂઆત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનો પાસે કરતો હતો ત્યારે મને ખબર નથી કે આ દાયિત્વ કદાચ મારે જ નિભાવવું પડશે, અને કે જ્યારે હું એ દાયિત્વ નિભાવવા આવ્યો છું ત્યારે મને ખબર છે કે એનઆરઆઈ ઇન્ડિયામાં આવે છે તો શું તકલીફ થાય છે, પોલીસ સ્ટેશનમાં એને આટા મારવા પડે, જાણે પોતે ગુનેગાર હોય એ રીતના દસ્તાવેજ માટે. એટલે એને કહું કે એક તો અમેરિકનો માટે વિઝા ઓન અરાઈવલ, સો દેટ અમેરિકન ટુરિસ્ટ ઇન્ડિયામાં મેક્સિમમ આવે, અને હા, પીપલ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનના જે પડતર પ્રશ્નો હતા એની એમને એક ટાઈમ લિમિટમાં કહ્યું કે આ હું ખાતરી આપું છું કે આ થશે જ. અને બીજું કે મને એવું લાગે છે કે પ્રવાસી ભારતીય દિન જે અમદાવાદમાં ગાંધીનગરમાં યોજાવાનો છે ત્યારે બાકી રહેલી પણ પડતર માંગો એ પૂરી કરી દેશે. એટલે ભારતમાં જે વિદેશીઓ જે છે એનર્જી, એના એનર્જી અને એનઆરઆઈ માટે આ સૌથી મોટી ગિફ્ટ છે. બીજું કે એમણે છે ને સમગ્ર દેશના લોકો માટે એક આશા જગાવી છે. એને કહ્યું કે સૌથી પહેલું કે ભારત પ્રત્યેની તમારી આસ્થા જે છે એ વધવી જોઈએ. બીજું કે એક પગ અમેરિકામાં રાખો તો બીજો તમે ભારતમાં પણ રાખો, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ માટે ભારત જે છે બેસ્ટ ડેસ્ટિનેશન છે. મેન્યુફેક્ચરિંગ, મેક ઇન ઇન્ડિયાની જે વાત એમણે કરી, એના માટે એમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ અને સારામાં સારું વળતર, જે એમનું જૂનું સૂત્ર છે કે તમે 1 રૂપિયો નાખો ને 1 ડોલર આવે, એ વાત જે છે એમણે કહ્યું. અને ત્રીજું કે તમારી જે અપેક્ષા છે એ અપેક્ષા મુજબનું ભારત હું બનાવીશ. બરાબર, મને એવું લાગે છે કે આ કોઈ વડાપ્રધાને આટલું સરસ ભારતનું ઇમેજ બિલ્ડિંગ અને માર્કેટિંગ પહેલા કદાપી નથી કર્યું. સાચી વાત છે. અજયભાઈ, મોદી સાહેબ અમેરિકાની જે યાત્રા કરી અને કરી રહ્યા છે, જેને વિજય યાત્રા જરૂર કહી શકાય, એ તો હવે સાબિત થઈ જ ગયું છે. અને જો એનાલિસિસ કરીએ તો ભારતને આનાથી કયા કયાને કેવા લાભ મળશે, અને ઉદ્યોગ જગતને મોદી સાહેબ પાસેથી ખૂબ મોટી આશા છે. ઉદ્યોગ જગતને મોદી સાહેબ પાસેથી મોટી આશા છે, એનું કારણ એ છે કે ભૂતકાળમાં જ્યારે વડાપ્રધાન તરીકે વાજપેયી હતા ત્યારે ભારતનો અને અમેરિકાનો જે બિઝનેસ હતો એ 14% હતો, એ 14%માંથી ઘટીને હવે 8% જેટલો થઈ ગયો છે. બરાબર. વિશ્વ બેંકે એક રિપોર્ટ હમણાં તાજેતરમાં કરાયો હતો, એમાં ભારતમાં બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી, ભારત બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી કયા નંબર પર આવે છે, તો 189 દેશોમાં ભારતનું સ્થાન 134માં નંબર આવે છે. અને વેપાર શરૂ કરવો હોય તો ભારત કેવું કન્ટ્રી છે, તો એ કન્ટ્રી 189માંથી 179માં સ્થાને આવે છે. કહેવાનો અર્થ એ છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને આફ્રિકન સબ સહરન કન્ટ્રીના કેટલાક દેશો આપણી કરતા આગળ છે, બલકે આપણે પૂછડેથી 10મા નંબરે છીએ. નરેન્દ્ર મોદીએ જ્યારે આ કામ હાથમાં લીધું છે ત્યારે એ સુપેરે સમજે છે કે કયા પોલિસી ડિસિઝન, જેને લાલ પિતાશાહી આપણે કહીએ છીએ, એ અમેરિકન ઉદ્યોગોને અને વિશ્વભરના ઉદ્યોગોને નડે છે. બરાબર. એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સાથે જો તમારે વૈશ્વિક વેપારના માહોલમાં રહેવું હોય તો પોલિસીની દ્રષ્ટિએ, સિંગલ વિન્ડો ક્લિયરન્સની દ્રષ્ટિએ અને લાયસન્સ રાજ ખતમ કરવાની દ્રષ્ટિએ ઉદ્યોગપતિઓ શું ઈચ્છે છે ભારતમાંથી. દાખલા તરીકે એક કેસ એવો છે કે તમે પાછલી અસરથી ટેક્સ જે ભૂતકાળની સરકારોએ નાખ્યો છે, આ બધી વસ્તુઓ નહીં હોવી જોઈએ. અને એટલા જ માટે આજે એમને ગૂગલથી માંડીને બીજા બધા જે ઇન્દ્રાણી, પેપ્સીના જે સીઈઓ છે એ બધા સાથે વાત કરી, એ લોકો ભારત વિશે શું વિચારે છે ને બોટલનેક શું છે, નડતી વસ્તુઓ શું છે એ સમજવાની કોશિશ કરી છે. અને મને લાગે છે તમે જુઓ કે ગુજરાતમાં પણ મોદીએ જ્યારે મુખ્યમંત્રી તરીકે શરૂઆત કરી ત્યારે એમણે કહ્યું તું જો ભાઈ મારી સ્લેટ કોરી છે, વહીવટનો મને અનુભવ નથી,
પણ તમારા પાસેથી હું શીખવા આવ્યો છું. એમણે શું કર્યું, આઈએએસ ઓફિસરો સાથે ચિંતન શિબિર કરી અને દરેક ડિપાર્ટમેન્ટને કહ્યું કે તમારું પ્રેઝન્ટેશન કરો અને એમની વાત સમજ્યા. અને ત્યારબાદ આઈઆઈએમમાં જઈને એને ગુડ ગવર્નન્સ કઈ રીતના થાય એના પાઠ બધા પોતાના મંત્રીઓને શીખવાડ્યા અને ત્યારબાદ એક રોડમેપ બનાવ્યો. એટલે આ ચાર મહિનામાં અહીંયા તો બધી સાફસફી થઈ ગઈ છે, 2 ઓક્ટોબરથી એ રાષ્ટ્રીય સ્તરે સાફસફી સફાઈ કરે છે. એક બહુ મજાની વાત એમણે કહી કે ભારતમાં એમ કે અધિકારીઓ ઓફિસમાં સમયસર જાય છે એ એમ કે સમાચાર બને છે, જે ખરેખર જોવા જઈએ તો બહુ દુઃખદ વાત છે. એટલે મને એવું લાગે છે કે મોદી છે ને ઇઝ અ મેન ઓફ ડિટેલ, અને જે ડિટેલમાં એ જઈ રહ્યા છે મને લાગે છે કે અચ્છે દિન આને વાલા હે. બહુ સરસ. અજયભાઈ, આખી વાતમાં આમાં ગુજરાત ક્યાં આવ્યું? જુઓ, હું હંમેશા કહું છું કે પેલું ભૂવો ધૂણે ને તો નાળિયેર ઘર ભણી નાખે. એટલે તમે કાલની એમની સ્પીચમાં પણ એમણે જ્યારે અમદાવાદની વાત કરી ત્યારે મેડિસન સ્ક્વેરમાં તમે જુઓ તો ગુજરાતીઓ એક સાથે હકડે ઠઠ એમની જે પેલો ગુંજન હતી એ સંભળાતી હતી. પણ ચીનના રાષ્ટ્રપતિને પણ જો દિલ્હી જવું હોય તો વાયા ગુજરાત રિવરફ્રન્ટ અને બીઆરટીએસના રૂટથી જવું પડે છે. એટલે ગુજરાત એ છે ને એક નરેન્દ્ર મોદીનું મોડલ છે. પછી એ જ્યોતિગ્રામની દ્રષ્ટિએ પણ હોઈ શકે, એ વાઇબ્રન્ટની દ્રષ્ટિએ પણ હોઈ શકે. મોદી સાહેબ જ્યારે ભારતના વડાપ્રધાન નહોતા અને માત્ર ગુજરાતના મુખ્યમંત્રી હતા તો પણ જે વાઇબ્રન્ટ ગુજરાત કરતા હતા એમાં દેશનું 75% જીડીપી એક સ્ટેજ પર તમને જોવા મળતું હતું. એમાં પછી ટાટા પણ જોવા મળતા હતા, અંબાણી બંધુઓ પણ જોવા મળતા હતા, અદાની, ચંદા કોચર, દુનિયાભરના જે વૈશ્વિક કંપનીઓ જે ભારતની હતી એ અહીંયા આવતી હતી. ત્યારે પાર્ટનર કન્ટ્રીઝ તરીકે આપણી પાસે માત્ર જાપાન, કોરિયા, કેનેડા જ હતા. અત્યારે તો અમેરિકન કંપની, બ્રિટિશ કંપનીઝ, યુરોપિયન કંપનીઝ અને મલ્ટીનેશનલ કંપનીઝ કે જેના ટર્નઓવર અમુક રાષ્ટ્રો કરતાં પણ વધારે છે એ લોકો થનગની રહ્યા છે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, અને મોદી એ માટેનો માહોલ બનાવી રહ્યા છે. એટલે આઈ એમ શ્યોર આજે રાત્રે ઓબામા સાથે પણ એમની ડિનર મીટિંગ છે. એટલે એક વાતે સંપૂર્ણ અભ્યાસ કરીને પછી એક રોડમેપ બનાવશે. અને મને લાગે છે કે પ્રવાસી ભારતીય દિવસ આવશે ત્યાં સુધીમાં કદાચ મોટી જાહેરાતો ગાંધીનગરથી થશે એ નિશ્ચિત લાગે છે. અજયભાઈ, તમે તો મોદી સાહેબને ખૂબ જ નજીકથી ઓળખો છો અને અમેરિકાના તમામ સમારંભોના આયોજનમાં મોદી સાહેબની ચીવટ તમને ક્યાં ક્યાં દેખાય છે અને જાહેર કાર્યક્રમોમાં તેમની શૈલી, દાખલા એ બધા જે આપ જાણો છો એ આપણા દર્શક મિત્રોને જણાવશો? જો હું તમને કહું, એક તો છે ને મોદી સાહેબની વિશેષતા છે કે 1-1 મિનિટનો મેક્સિમમ ઉપયોગ કરવો. તમે જુઓ કે 100 કલાકમાં 50 મિનિટિંગો આ માણસે કરી છે આગળ, બરાબર છે. આ એનઆરઆઈસ, એનઆરજીથી માંડીને બિલ ક્લિન્ટન અને એમના ધર્મપત્નીને પણ મળ્યા, ભારત તરફથી જે સેનેટર્સ હતા એ લોકોને મળ્યા, કોંગ્રેસમેન જે હતા એમને મળ્યા, અને છેક છેલ્લે બિલ ક્લિન્ટનને ઓબામાને મળ્યા પછી એ ઇન્ડો યુએસ બિઝનેસ કાઉન્સિલ જે છે એના પણ પ્રતિનિધિઓને મળવાના છે, અને ભારતીય રાજદૂતે ત્યાં એક મોટી બિઝનેસ કાઉન્સિલની મિટિંગ રાખી છે. એટલે ન્યુયોર્ક હોય કે વોશિંગ્ટન, એમણે જે સમય મળ્યો એ સમયમાં મેક્સિમમ એક તો મિટિંગો રાખી, બીજું કે એમણે ઇન્ડિયાનું જે બેસ્ટ માર્કેટિંગ કરવાની જે તક ઝડપી લીધી છે. કારણ કે અત્યારે વૈશ્વિક તમે જુઓ કે ડોલર જે છે એ મજબૂત થઈ રહ્યો છે. અત્યારે ડોલર ઇન્ડેક્સ જે છે 85.5 પર આવી ગયો છે, ડોલર બહુ જ મજબૂત થઈ રહ્યો છે. અને બીજું કે અમેરિકન ગવર્મેન્ટે કહ્યું છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ લોકો વધારવાના નથી, ત્યારે જે મૂડીરોકાણ કઈ બાજુ આવે છે. એટલે ઇન્ડિયામાં મેક્સિમમ જે મૂડીરોકાણ આવે છે એ એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યૂટ્સ કરે છે, અને બીજું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી આવે છે. એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માત્ર ડિફેન્સમાં ના જાય પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે, એ ઇન્ડિયન કંપનીઝને મદદરૂપ થાય એ રીતના મૂડીરોકાણ આવે, એના માટે એ એક આખો માહોલ કરી રહ્યા છે. જેથી મેક ઇન ઇન્ડિયા જે વાત કરી રહ્યા છે એના માટે મેન્યુફેક્ચરિંગ જરૂરી છે, અને મેન્યુફેક્ચરિંગ થશે તો જ ઇન્ડિયામાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધશે, અને જો રોજગારીની તકો વધશે તો જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ્સ લેવાની જે વાત કરી રહ્યા છે કે 35 થી નીચેની વયના આપણા 65% જે યુવાનો છે એ લોકોને રોજગારી માટેનો એક માહોલ સર્જે અને તો જ ભારતનો એક સામૂહિક વિકાસ કરવાની વાત છે. મને લાગે છે કે મિસ્ટર મોદી હેઝ થ્રોન હિઝ નેટ વેરી વેરી વાઇડ, એકદમ ફોકસ્ડ માણસ છે. અને બીજું કે ટાઈમ મેગેઝિને જેમ લખ્યું ને કે મોદી મીન્સ બિઝનેસ, તો મોદી રિયલી પ્રૂવ ડેટ હી મીન્સ બિઝનેસ, અને એ જ એની આખી ચર્ચાનો મને એવું લાગે છે કે સાર છે. ખૂબ સરસ. અજયભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સુંદર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમાચારમાં આગળ વધીએ. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર ખાસ સફાઈ હાથ ધરવામાં આવી છે. આ વિશાળ રેલવે સ્ટેશન મુસાફરી માટેનું મહત્વનું સ્થળ છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી સ્ટેશન પર સ્વચ્છતા જોવા મળે છે, પરંતુ કેન્દ્ર સરકારના મહત્વના અભિયાન હેઠળ જનભાગીદારીથી રેલવે સ્ટેશનને નમૂનેદાર બનાવાશે તેમ સ્ટેશન મેનેજર દિનેશ વર્માએ જણાવ્યું હતું. દરરોજના 1 લાખથી વધુ મુસાફરોની અવરજવર હોવાથી લોકો અને કર્મચારીઓના સહયોગથી સફાઈ કરાશે તેમ રેલવે અધિકારી અતુલ ત્રિવેદીએ જણાવ્યું હતું.
देश को, अपने घर को, अपने ऑफिस को, अपने स्टेशन को साफ सुथरा रखें। और उसी संदेश को फॉलो करते हुए रेलवे संगठन ने भी ये तय किया है कि आने वाली महात्मा गांधी जी की जन्म जयंती 2 अक्टूबर को एक राष्ट्रीय लेवल पे एक अभियान के तौर पे सफाई करने का रेलवे ने सोचा है। साफ सफाई यहाँ की आप यदि जनरल ऑब्जर्वेशन लेंगे पब्लिक ट्रैवलिंग पब्लिक से तो आपको अच्छा ही मिलेगा। और हमेशा 24 घंटे साफ सफाई यहाँ चलती रहती है और कई लेवल पर जो सफाई कर्मी से लेके इंस्पेक्टर अधिकारी लेवल पर इसको हमेशा मॉनिटर किया जाता है। मित्रों, नवरात्रिना 4 नौरता पूर्ण थई चुक्या छे अने ठेर ठेर गरबानो रंग जाम्यो छे, त्यारे गोधरामां एक खानगी संस्था द्वारा मानसिक अस्वस्थ अने मुकबधिर बाळको माटे अडुक्यो दडुक्योना नामथी खास गरबानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां बाळकोए गरबानो खास आनंद उठाव्यो हतो। मुकबधिर बाळको माटे तेमनी स्कूलना शिक्षको द्वारा ज खास सांकेतिक भाषामां बाळकोने गरबानी ट्रेनिंग आपवामां आवी छे, त्यारे आ बाळको पण सामान्य लोकोथी अलग नथी तेनो गर्व लई गरबानो उत्साह लई रह्या। ત્યારે આ પ્રસંગે પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓને ખાસ પદ્ધતિ દ્વારા ડાન્સ શીખવાડી અને બેરામુગા બાળકો પણ સામાન્ય બાળકોની જેમ પોતાનું મનોરંજન માણી શકે અને પોતાની એક ખુશી વ્યક્ત કરી શકે અને પોતે આનંદ લઈ શકે તેના માટે અમે અથાગ પ્રયત્ન કરી અને તેઓને આ ગરબા મહોત્સવમાં ભાગ લેવડાવીએ છીએ। હું અહીં ગરબા રમવા ઈચ્છું, મને અહીં બહુ મજા આવે છે, અહીં બહુ જ મજા આવે છે અને આ રોટરી વાળા અડુક્યો દડુક્યો વર્ષો સુધી કર્યા કરે। 10 છોકરીઓનો ગ્રુપ રમીને ગરબા રમવાની તૈયારી કરી રહ્યા છે, અમને બહુ મજા આવે છે। નવરાત્રિમાં ગરબે મહાલવાનો આનંદ હવે ચરમસીમાએ પહોંચતો જાય છે। આજે 5મું નોરતું છે, તો આવો જોઈએ કે 5મો દિવસ આદ્યશક્તિના કયા સ્વરૂપની ઉપાસનાને સમર્પિત છે। માં દુર્ગાની આરાધનાનું પર્વ જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ ગરબાનો ઉત્સાહ અને ભક્તિ લોકોમાં વધતા જાય છે। નવરાત્રિના 4 દિવસો પૂર્ણ થઈ ચૂક્યા છે, આજે છે 5મું નોરતું। નવરાત્રિનું 5મું નોરતું એટલે માં સ્કંદ માતાનો દિવસ। યાદેવી સર્વભૂતેષુ સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। પદ્મ પર બિરાજમાન સ્કંદ માતાને પદ્માસની તેમજ વિદ્યાવાહિની કહેવામાં આવે છે। આજના દિવસે સ્કંદ માતાની આરાધના સાથે બ્રહ્મા તેમજ ભગવાન શિવની પણ ઉપાસનાનું મહત્વ છે। સ્કંદ માતાની આરાધનાથી ભક્તોની સર્વ ઈચ્છા પૂર્ણ થાય છે। નવરાત્રિની દરેક રાત્રિ ગરબાના માહોલથી રંગીન બની જાય છે અને ખેલૈયાઓ પણ મન મૂકીને નવરાત્રિની દરેક રાત્રિનો આનંદ ઉઠાવે છે। તરછોડાયેલા અને અનાથ બાળકો માટે ક્લબના ગરબા એક સ્વપ્ન છે, પરંતુ શહેરની એક એનજીઓ દ્વારા આવા બાળકોને શહેરની એક ક્લબમાં ગરબાની મજા માણવા લઈ જવામાં આવ્યા હતા। અહીં ગરબા રમવાનો ઉત્સાહ આ બાળકોમાં જોવા મળતો હતો। અમારા શિક્ષકો રોજ અમને બાર બાર બીજી જગ્યાએ લઈ જાય છે ગરબા ગાવા અને તે સરસ રીતે રમાડે છે અને તે અમને ખૂબ જ ત્યાં મજા આવે છે। અમે આવ્યા છીએ, અમને બહુ મજા આવે છે અહીં આવીને, અમને બહુ સારામાં સારું થયું છે કે અમારી સાઈડ શિયાળથી અહીં આવીને અમને બહુ વિનંતીકાર પત્ર મળ્યું છે અને સૌભાગ્યવતી આમંત્રણ મળ્યું છે। શક્તિની ભક્તિના આ તહેવારમાં જનભાગીદારી જ તહેવારને ખાસ બનાવી દે છે। ક્લબો અને પાર્ટી પ્લોટમાં ઢોલ અને મ્યુઝિકના તાલે થનગનતું આજનું યુવાધન પોતાની સામાજિક જવાબદારી અને સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે પણ સજાગ છે, સભાન છે અને તેનું ઉદાહરણ છે આ યુવાનો, જે પોતાના પ્રયાસો થકી આવા વંચિત બાળકોના જીવનમાં પણ ખુશી ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે। જયસુખ સિયાણી સાથે અર્પિતા પંડ્યા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। અને હવે એક નજર મુખ્ય સમાચાર પર। અમેરિકાના કોર્પોરેટ જગતની ટોચની હસ્તીઓ સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજતા પ્રધાનમંત્રી મોદી, બહુરાષ્ટ્રીય કંપનીઓને મેક ઇન ઇન્ડિયા ઝુંબેશમાં સામેલ થવા શ્રી મોદીએ કર્યો આગ્રહ। સ્વચ્છ ભારત અભિયાન તથા ગંગા શુદ્ધિકરણ માટે પ્રવાસી ભારતીય સમુદાયનો સહયોગ માંગતા પ્રધાનમંત્રી, ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેરમાં નરેન્દ્રભાઈનું પ્રવચન બન્યું ઐતિહાસિક ઘટના।
એશિયાના અનેક દેશો અમદાવાદની બીઆરટીએસ સેવાનું અનુકરણ કરવા થયા તૈયાર. અમદાવાદમાં એશિયા બીઆરટીએસ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. વડોદરાના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ જળવાતા પોલીસ તંત્રએ લીધો રાહતનો શ્વાસ. તોફાની તત્વોના બહિષ્કાર સાથે માનવતા જીવતી રાખવા પોલીસ વડા પીસી ઠાકુરની અપીલ. આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.